ખેરાલુ શહેરમાં કોરોનાનો કહેર વધતા હવે વેપારી મંડળ દ્વારા સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહી રાખશે. ખેરાલુ તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય સંક્રમણ ફેલાવાનો ભય સૌથી વધુ રહેલો છે. આ તરફ બજાર વિસ્તારમાં પણ કોરોનાના કેસો આવતા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે, જેને લઈ વેપારી મંડળ દ્વારા આવતીકાલથી શહેર વિસ્તારમાં બપોરે બાદ બજારો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં અત્યાર સુધી 7થી વધુ કોરોના વાયરસના કેસો નોંધાયા છે, જેમાં બજાર વિસ્તારમાં પણ કોરોના કેસો આવતા આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ ખેરાલુ વેપારી મંડળના પ્રમુખ મનીષ શાહ દ્વારા શહેરના તમામ વેપારીઓને આવતીકાલે 1/8/2020 શનિવારથી સવારે 7 થી 2 કલાક સુધી ખુલ્લી રાખવા જણાવ્યું છે. આ સાથે બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા અપીલ કરાઈ છે. રિપોર્ટર સંજય ઠાકોર, ખેરાલુ. સાહેબ, આપનું નામ જણાવશો? મનીષ શાહ, પ્રમુખ ખેરાલુ વેપારી મહામંડળ. હવે સાહેબ, જે આજે 7 થી 2 ના ગાળામાં જે દુકાનો ખોલવાનું કહેવામાં આવ્યું છે, એના વિશે શું કહેવા માંગો છો તમે? એના વિશે હું એટલું જ કહીશ કે વર્તમાનમાં ખેરાલુ શહેર અને ખેરાલુના ગામડામાં જે રીતે કોરોનાનું સંક્રમણ અને કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એ જોતા અમારા ખેરાલુ બજારના વેપારી મિત્રોની પણ એક લાગણી હતી કે ભાઈ સલામતી સાથે વેપાર કરીએ અને એમાં સમય ઘટાડીએ તો સંક્રમણ પણ ઘટે. સાથે સાથે ખેરાલુ શહેરના રાજકીય આગેવાનો, જાહેર ક્ષેત્રના આગેવાનો, બુદ્ધિજીવીઓ અને તાલુકાના રાજકીય આગેવાનો અને બુદ્ધિજીવીઓ અને તાલુકાની પ્રજાની પણ એવી લાગણી હતી કે બજારનો સમય ઘટે તો આ સંક્રમણને આપણે રોકી શકીએ. આ બધાની લાગણીઓને ધ્યાનમાં લઈ અને ખેરાલુ શહેરના નગર અને તાલુકાની પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને અમારા વેપારી મહામંડળે આ નિર્ણય કર્યો છે કે ભાઈ સવારે 7 થી 2 વાગ્યાનો સમય, જ્યાં સુધી સંક્રમણ અને આ કેસોની અંદર ઘટાડો ન આવે ત્યાં સુધીનો આ સમય હમણાં અમે 2 વાગ્યા સુધીનો રાખવાનું નક્કી કરેલ છે.